विदा हारू ने भाई हारू से विदा ए भाई ते केमज कोई दिन ते तना भाई ने याद किरो विदा अब जोर ना हां ए घणो समय बीत गयो विदा बरोबर से भाई आज घणा दड़ा होया गया से विदा बरोबर से विदा आज तने जोयो न तो भाई हां एवो रुतिया ने एम थई गयो के लाय मारा भाई रक्ता ने याद करो विदा हां भाई हां आज कही दे मारी भाभी ने साफ पानी बनावे बिरला अरे रत्ना हे भाई हवे साफ पानी नो माडी वार भाई का हूं थियो ए रोहडे राडी से बिरला ले हाले घर मा डखा जेवू से हमणा एवू से ले बदु साफ पानी नो माडी वार समझो भाई आज हा हूं ने बोलायो भाई बोलायो से बिरला अरे आज बिरला आपने नेहजा ने अंदर जो बे बे भेगा थाय बिरला बरोबर से बिरला ताल बिरला आपने ठाकुर भगवान ने याद करी लई बरोबर से बिरला अरे आज हमरे थोड़ो थोड़ो आपने बे बे ने रुधिर ने वारी ले बिरला अरे मारो भाई अरे आज बिरला आपने नेहजा ने अंदर बिरला मौजो मानी ले भाई हां बिरला जो भाई आता जाने बिरला गाडी गिरी ना बिरला बाबा ठाकर भगवान ने याद करता है बरोबर से विरा ठाकर भगवान ने तो भेगो याद कर सी विरा हां भाई पर भेगो आज मारा ढोलरा ना फिर ने आया याद करवो से भाई बरोबर से विरा पर एने विरा बेबे केवो याद याद कर सी भाई हाले विरा जे जे विरा हे मारो ढोलरा नो राजा हे आज मारो फोटका नो राजा हे राजा हे राजा मारो ढोलरा नो राजा Oh,
હા ભાઈ એ હવે જવાન પડી ગઈ ને ભાઈ આમ જો વીરા હે ને હેડામાં જવાન પડી ગઈ છે વીરા એ હવે તારે કાઈ વાંધો નથી ને વીરા આમ જો ભાઈ હા હજી એક વાંધો છે વીરા એટલે તારો વાંધો હોય ને કેને ફાઈલ પાડી નાખી ભાઈ આમ જો ભાઈ હા આ છોકરો મારા રે બેદી તો બાધીને યોગ્યો છે લે આલે એવું હતું આ છોકરો ઘરે ટકતો નથી ભાઈ તે હવરમાં તો મારા ઘરા કે આંટા મારતો તો ભાઈ આમ જો ભાઈ હા તારો હેવાયો છે મારો હેવાયો તો હોય ને ભાઈ તારું બહુ માને વીરા માને તો ખરો ને વીરા બરોબર હા એટલે હાદ કહે રે હા એ એટલે હમણાં છોકરો આવે વીરા હાલ હાલતી વીરા તારા છોકરા ને બોલવા દો બોલાવી લે વીરા જો ભાઈ હાલો હાલો અત્યારે એ રામદોડા ના મમડાવાડો અલે ઢોલરા આજે બા કુટી ને પવિત્ર ચોક માં રમતો હોય તો કહેવાનો મારા ભારતી છે મિત્રો એક રૂપિયા થી માંડી એક લાખ સુધી નું કાંઈ પણ ભંડોળ ભેગું થાય એ રૂપિયા રામદેવડા ધામ ઢોલરા એક રામગીરી બાપા ના મંદિરે 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે એના લાભાર્થે આ રૂપિયા ઉપરાય છે તો કહેવાનો મારો ભારતી છે ત્યાંથી એક ફાળાની બો કરવાનો થયો હોય ભાઈ બહેનોમાં આવતી હોય આ બો આપણી સમક્ષ આવે છે આની અંદર રામાપીર બાપુ આવ્યું હોય મા કુળદેવી આવ્યું હોય ફૂલ નહીં બને ફૂલની પાખડી માં રહેજો મિત્રો કારણ તમારો એક રૂપિયાનો દાન એક ધર્મના માર્ગે એક સત્યની કેળી ઉપર વપરાય છે ત્યાંથી ફાળાની બો કરવાના રહે છે અને આવકારજો અને એવા નરસિંહભાઈ નકોમ કોઠારિયા વાળા એવા અમારા મોટા રબારી નો પ્રવેશ છે પીરો છે એવા ભાવેશભાઈ ને સાલ ઓઢાડી અને સ્વાગત કરે છે બોલ રામા ભીર ની જય લે ભાઈ હા વીરા સમજો ભાઈ હું ભાઈ એ હવે મારો ભાઈ છોકરા ના હાથ કરે વીરા હા વીરા હું કે હવે તો હોય તો કા છોકરા ને બોલાય જોજી સન્માન ચિંતર ભાઈ બોલાય આ છોકરા ને હાલ કે બોલો ભાઈ હાલ હાલ એ જે કાલે બોલાવે કે લઈ આવા છે રાયા મારો દીકરો ધંધો કરજે બેટા મારું હતા રોજે રોજ પગાર ધંધો શું કરશે કઈ ખબર પડશે મને પાણીપુરી વેસું એ બેટા દેખી તમતમ એ આપણે વાત ના નથી કરવાના તો આપણે તો મારો દીકરો ગાયુ ભેવ સારવાની છે આયા એ ભાઈ હું નઈ જાઉં આ છોકરો ઘરે હું કરતો તો પૂછાય હે બેટા હા ક્યાં ગયો તો મેળા માં ગયો તો શું કરે છે ભગવાન ભાઈ મેળા માં ગયો તો ન્યા હું લેવા ડિંગલી લેવા છે હવે ડિંગલી સમજો બેટા હા તારે જ ગાયુ ભેવ સારવા જવાની છે ગાયુ ભેવ માં હું નઈ જાઉં કા તને કઈ વાંધો પડી ગયો વાંધો બહુ મોટો મોટો તો કહી દે તાર બાપા ને કહી દે મને ઓડી સારા મારા જા
તે તને એટલો જ વાંધો હતો આટલો જ વાંધો હતો અને આટલા વાંધા હાટો આટલો બધો તારા બાપા ભાઈ જો તો એય હોય હું વાંધો છે ભાઈ ને એ તારા છોકરાને બીજો કાઈ વાંધો નથી એને હું વાંધો છે એની વહુને હારા તેડવા જવાનું કે છે ભાઈ મારો છોકરો આવું કે તઈ ભાઈ એને કહી દે ઓણકો ખમી જાય કા શું કામ ખમી જાય કા અરે મારો દીકરો ઓણકો ખમી જા કેમ ઓણ મોરા વરા જેવું છે મોરા વરા જેવું છે વરસાદ થયો નથી બટા થયો નથી અને વેવાય ને કાવડિયા જાજા દેવાના એટલે ઓણકો ખમી જાવે તો આપણે કે દી હાલ હતું આવું નવું હતું ના સમજાય ને ના કહું કે કેમ મંડી લે સમજો બટા હા હવે ઓણકો મારો દીકરો ખમી જા હવે નહીં કમાય લે હાલ માં બેટો હમા પૂરે હેલો ભાઈ આ બીજો તને એલા યોદામાલ ઠોરમાં જાય છે ફોટો રે ઓય કાકા હું આપણ કહી દયો જાજુ બોલે નહીં વો નકર નકર હવે મારો બાટલો ફાટે છે સમજો બેટા હા બાટલો તો હમી હાન નો તાર બાપાનો ફાટી ગયો છે હા તું કઈ વેમાં ગયો જા હું તાર બાપા બે હા તારી વહુ નાણા તેરો જાય છે મારો દીકરો મસ્કરી ન કરતા ને તારી અરે કોઈ મસ્કરી કરી હા તો હું જાઉં છું આ મારો દીકરો સીધે સીધો કઈ વેમાં માર્ગે હાલવું નથી આજ આપણે કેડીના માર્ગે હાલતા હાલતા કકલા ના હોના આના તેવા જવા છે એ જાવ છે મારો ભાઈ કોણ જોઈએ મારો ભાઈ પાછા મહારાજ સામા મરી જાય ને વિલા તો આજ પાસે તો ઓરું ફરી ઉભર ઈએ વિલા ભલે વિલા તાલ વિ હરક કે કકલા ના હોના આના તેવા જાય મારો ભાઈ હાલ વિલા જો ભાઈ એય વા અન લા દે દવા હાલા રે રવાની ભાઈ અન લા દે દવા હાલા રે વિલા આજે રાયકાભાઈ કોઈ સારા કામ જતા હોય એવું લાગે છે પણ આજે આપણી ઘોડી હશે મારે જોઈ ને રાયકાભાઈ અવરું ફરી ને ઉભા તો જાઓ રાયકાભાઈ ને કહો કે આજે અમને ને અમારા મહારાજ ને જોઈ નહીં આજે અવડું ફરીને શા માટે ઉભા છે જાઓ વીરા આજે એનું કોઈ તપાસ લો વીરા ભલે મહારાજ અરે રબારી ભાઈ હા વીરા પ્રધાન આજે અમારા મહારાજને જોઈને કેમ અવડું ફરી ઉભા છો હા વીરા પ્રધાન આજે મેં તમારા મહારાજે અવડું ફરી નથી વા વીરા પણ આજે મારા કકલાને હોણ આડા તેડવા જાતા હતા ભાઈ તો આને કઈ ચીજ વસ્તુ આજે મેં કઈ ધીરે બોલી આવ્યા છે વીરા એટલા માટે મને મારો ભાઈ વિચાર કરી કે આજ મેં કઈ વસ્તુ ઘેરે ભૂલી આવ્યા એટલા માટે મને મારો ભાઈ અવરું ફરીને વાસે વિરા પ્રધાન અરે રબારી ભાઈ હા વિરા આનાની વસ્તુ તમારી સાથે જ છે તો જૂઠું કેમ બોલો છો રાઈકા ભાઈ તો હા વિરા પ્રધાન તો શા મારો ભાઈ જઈને આપણા મહારાજ ને વાત કરી દે વિરા કે આજ ને રબારી ભાઈ ના દીકરા એને સત્ય કે છે વિરા તો આપણા મહારાજ ને આજે દુઃખ તો નહીં લાગી જાય ને વિરા પ્રધાન ભલે રબારી ભાઈ જો વિરા જો અરે મહારાજ હા વિરા પ્રધાન આજ રબારી ભાઈ સત્ય કહે તો આપણને દુઃખ તો નહીં લાગે ને અરે વિરા પ્રધાન તો જાવ રબારી ભાઈ ને કહો જો સાચું ને સત્ય વાત કરે તો રાજમાંથી એમને મોં માં ગાય ના મળશે હા મહારાજ પણ જૂઠું બોલે નહીં
તો કાળિયા ઠાકરના સ્વગન દઈ ભગવાન શંકરની આણ દેવને આજ એમની પાછી સત્ય વાત જાણજો વીરા. જાઓ વીરા માટે રબારીને વાત કરો. અરે રબારી ભાઈ. હા વીરા પ્રધાન. સત્ય બોલશો ને? હા વીરા. તો રાત તરફથી ઇનામ મળશે. બે ભાઈને આપજો વીરા. હા રબારી ભાઈ. હા. અને જો જૂઠું બોલો. હા વીરા. તો કાળિયા ઠાકરના સ્વગન છે તમે. હે ભાઈ. હે વીરા. મહારાજ આજ અમે નથી કેતા મહારાજ, પણ આજ હવે અરસ પરસ એવી વાતો થાય છે મહારાજ. ઓહો રબારી ભાઈ કે મહારાજ એટલે પાપી બેઠે જ વાંચ્યા છે. અને જો મહારાજ અને આજ અમે વાંચ્યાના મોઢા આજ રાજ અમારા ગગલાના હોમના આણા તેડવા જાય ને મહારાજ, તો મહારાજ તો કદાચ અમારો ગગુડિયો પણ વાંચ્યો રહી જાય મહારાજ. એટલા માટે રબારી એવું પણ વિભાસ છે મહારાજ. રબારી એવું પણ વિભાસ. અરે નહીં રબારી ભાઈ. હા મહારાજ. આજે કઈ વાત તમારી એક જૂઠી છે? કારણ શા માટે મહારાજ? કે કોણ કહે કે ભોકરગઢના રાજા અજમલ બાબે બેઠે વાંચ્યા છે રબારી ભાઈ? હા મહારાજ. માટે આજ હું તમને કહું, આજ મારા રાયકા તમે સાંભળજો. અરે કહો મહારાજ. આજે તમારી આજ્ઞા તો મારે શિર માન્ય છે મહારાજ, શિર માન્ય છે. રાજા કહું કેવી રીતે વાંજો કહેવાય તે મને સત્ય વાત કહો રે. હા મહારાજ. એ વાત તો કેવી તમારી મને સત્ય લાગે છે મહારાજ. આજે જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ. પણ મહારાજ આજ દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય મહારાજ. જો આજ ભણાવે ને તો કાલ પોતે પોતાને સાથે ચાલી જાય મહારાજ. પણ મહારાજ પાછળથી જો તમને કોઈ પાડો બુબલો લુલો લગલો એક પુત્ર વતને મહારાજ, તો મહારાજ તો તમે ગયા પછી આ રાજગાદી સંભાળે. નહીં મહારાજ એક દિને સમય મહારાજ આ પોકે ઘરે મહારાજ. હા રબારી ભાઈ.
આજ કઈ વાત તમારી હું એક સત્ય માનું છું. હા મહારાજ. કારણ કે દીકરી કોઈના રાજ રહ્યા નથી, આજ મારાનો રે બારી ભાઈ. જાણું છું મહારાજ. કારણ કે દીકરી જયારે જન્મે ત્યારે એક પારકી લખાય ને આવે છે રવારી. જો દીકરીને આપણે આજે પ્રણાવશો ને તો કાલે પોતે પોતાને સાસરે ચાલી જાય. કારણ કે દીકરી તો એક ચકલીનો માળો કહેવાય, આજ પાખો આવે તો કાલ ઉડી જાય રવારી ભાઈ. પણ કદાચ મારા મુખ જોતા આજ તમને અપશુકન થતા હોય નહીં તો સવારના ભોરમાં સૂરજ નારાયણ ઉગતા આજ તમે તમારા ગગનના હાણા ચડવા જાજો રબારી ભાઈ. જેવી તમારી આજ્ઞા મહારાજ, જેવી તમારી આજ્ઞા. અરે મહારાજ, આજે તમે જેવા ધર્મધૂર રાજી હોય મહારાજ, તા તમે રેત ને શું ખામી હોય મહારાજ, પણ આજે રેત કહેર માં મહારાજ આજ તમે સાંભળજો. અરે મહારાજ, આજ કદાચ જો નાના મોઢે મોટી વાત થઈ ગઈ હોય મહારાજ, તો મહારાજ આજ મને રવિત જાણી મને માફ કરજો મહારાજ, મને માફ કરજો. અરે ને બરી ભાઈ, આ મહારાજ આજ મનમાં તમે આવો સંકોચ ના લાવો. કારણ કે કદાચ દીકરો એના બાપ ને બે વેણ કહી દે ને. હા મહારાજ. તો એનો બાપ સહન કરી લે અને તમે તો મારી એક દીકરા સમાન રહ્યત કહેવાય, માટે આમાં તમારી કોઈ ભૂલ નથી રબારી ભાઈ. જાઓ વીરા, સવાના ભોરમાં ભોરજ નાયન ઉગતા તમે તમારા ગગાનો આણવા ચડવા જાજો રબારી ભાઈ. જેવી તમારી આજ્ઞા મહારાજ, જેવી તમારી આજ્ઞા. હે વીરા. હા ભાઈ. તાલ વીરા, આજ મહારાજ ની આજ્ઞા અનુસાર વીરા તો આજ આપણે બે ભાઈ સવરા સુકન્યા લેવા જાય ભાઈ. જાઓ વીરા. હે આવા સુકન્યા લેવા રબારી ભાઈ, સુકન્યા લેવા. અરે વીરા પડતા. હા મહારાજ. આજ આણા તેડવા જતા રબારી આજ પાછા વરે અગ નગર સસા કરવા જતા જતા ખેડૂત મને સામા પડ્યા. આ સુકન કોઈ મારું નથી લેતું વીરા, માટે નગર સસા કરવા જવું નથી. અને કદાચ નગર સસા કરવા જતા જતા અનેક લોકો સામા મળે, નો બોલવાના ભેણ બોલે તો વીરા આજ માઠા વેણ શબ્દ મારાથી સહન ન થાય, માટે નગર સસા કરવા જવું નથી. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો વીરા. ભલે મહારાજ.